नमस्कार વિવાદમાં સંવાદ મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ સ્વાગત છે આપનો બિગ ડિબેટમાં હું છું આપની સાથે સંધ્યા આજે આપણે વાત કરીશું હની ટ્રેપની જી અને જેમાં ફસાયા છે સાંસદ હવે જે ફસાવનાર મહિલા છે હવે તે ખુદ ફસાઈ ગઈ છે અને ષડયંત્રમાં સાંસદ આ અંગે ચર્ચા કરીશું કે ઘર પર વહાનોને જબરદસ્તી રેપ કિયા મારી ઘરે આવી અને હું સુપ્રીમ કોર્ટને ઓકે છું મારે કઈ જમીનના કામકાજ હોય તો મને કહો ભાજપના સાંસદ કેસી પટેલને હની ટ્રેપમાં ફસાવનારી મહિલાને પોલીસે કોર્ટમાં રજૂ કરી અને દિલ્હી નીતિ સજારી કોર્ટે તેને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપી જો કે મહિલાનું કહેવું છે કે તેના સામે લગાવાયેલા તમામ આરોપો ખોટા છે અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે દિલ્હી પોલીસે કલમ 164 હેઠળ નિવેદન નોંધવા નોટીસ મોકલી છે અને જે બાદ મહિલાને કોર્ટમાં રજૂ કરાઈ મહિલા જજ સમક્ષ તેનું નિવેદન નોંધાયું અને આ મહિલા પોતે વકીલ છે જો કે આ અગાઉ મહિલા હરિયાણાના સાંસદ પર પણ આવો જ આરોપ લગાવી ચૂકી છે પોલીસનું માનવું છે કે આ ગેંગ નેતાઓને ફસાવી અને કરોડો રૂપિયા પચાવવાનું કામ કરે છે આ મામલે સાંસદ કેસી પટેલ અગાઉ કહી ચૂક્યા છે કે તેમને નશીલું પીણું પીવડાવી અને આપત્તિજનક તેમના દ્રશ્યો અને ફિલ્મ ઉતારવામાં આવી છે જે બાદ મહિલાએ 5 કરોડની ખંડણીની માંગ કરી હતી જો કે ન્યાયિક પ્રક્રિયા પર વિશ્વાસ વ્યક્ત કરતા તેણે આશા વ્યક્ત કરી છે કે તેઓ નિર્દોષ સાબિત થશે स्पेशल कमिश्नर मुकेश मीना जी हमारे साथ हैं हम उन्हीं से बात करते हैं सर जिस तरह से केसी पटेल जी ने जो एक्सटोर्शन का केस दर्ज करवाया था महिला को गिरफ्तार कर लिया गया क्या मामला क्या पूरी जानकारी खुलकर सामने आई उस महिला को अरेस्ट किया गया है और उसके उसमें आईपीसी के जो सेक्शन से एक्सटोर्शन के और 8 POC एक्ट प्रिवेंशन करप्शन एक्ट के तहत मुकदमा दर्ज किया था उसके तहत ही गिरफ्तारी हुई है काफ़ी एविडेंस मिल गए हैं बाकी एविडेंस भी कलेक्ट किए जा रहे हैं मॉडल्स ऑफरेंडी होती थी इंसिडेंट से पहले CCTV इंस्टॉल किए जाते थे रिकॉर्डिंग की जाती थी रिकॉर्डिंग के बाद में ब्लैकमेलिंग की जाती थी ब्लैकमेलिंग के जरिए MP ने जो शिकायत कराई है उसके हिसाब से कंप्लेन अरेस्ट किया है इससे पहले भी एक मुकदमा दर्ज कराया था इस महिला ने तिलकमार पुलिस स्टेशन में और पहले मुकदमा दर्ज कराया एक MP के खिलाफ उसके बाद उसके चेंज कर दिया अपना वर्जन टोटली चेंज कर दिया रेप का इंसिडेंट उसके साथ नहीं हुआ तो ये पूरी की पूरी गैंग का पता करेंगे इसके साथ कौन कौन गैंग है प्लस एक्सटोर्शन मनी से कहाँ का इन्वेस्टमेंट किया है सारी की सारी इसमें पूरी जाँच करेंगे और जाँच करने के बाद ही हम डिटेल में आपको बताएंगे महिला कह रही है सर कि फंसाया जा रहा है जो सांसद जिस पार्टी से उसके उसी तरह उस पार्टी की तरफ से जो उसे फंसाया जा रहा है नहीं इसमें देखें पास्ट एंटीसीडेंट भी देखें कि एक MP के खिलाफ अभी रिसेंटली मुकदमा दर्ज कराया सितंबर में और इमीडिएटली मुकर गए ऐसा इंसिडेंट नहीं हुआ तो ये सारा कंडक्ट है वो कंडक्ट ठीक नहीं है ब्लैकमेलिंग का एक मॉडस ऑपरेंडी था एक गैंग टाइप जो काम करते थे ये बाद में अभी जो इन्वेस्टिगेशन के दौरान उसके बाद पता चल जाए पुलिस ये भी तहकीकात कर रही है कि इस महिला के साथ कौन कौन मिला हुआ है और कितने लोग आगे भी इसके टारगेट में लगे हुए थे दिल्ली से कैमरा पर्सन जगदीश सुप्रीति के साथ नितिन मिटलानी ईटीवी न्यूज જો કે હવે મહિલા ખુદ ફસાઈ ગઈ છે આ જાળમાં ત્યારે સાંસદ પટેલનું અને આ સાથે જ આ મહિલાનું આ પહેલા શું કહેવું હતું ગઈકાલે તેમણે શું નિવેદન આપ્યું તે સાંભળીએ એમણે પહેલા મને અહીંયા હું ઘરે હતો ત્યારે એને ફોન કરેલો કે ભાઈ મારે તમને મળવું છે હું એમને ઓળખતો ન હતો એમણે કીધું હું સુપ્રીમ કોર્ટની વકીલ છું અને એ રીતે મારી ત્યાં આવેલી અને પછી એમણે મારી ઘરે આવી અને હું સુપ્રીમ કોર્ટની વકીલ છું મારે કંઈક જમીનના કામકાજ હોય તો મને કહો બસ એ રીતે સંપર્કમાં ઉનકી ઘર પે વહાં ઉન્હોને જબરદસ્તી રેપ કિયા ઉસ ટાઈમ પે ઉસકી કામવાલી થી વહાં પે કામવાલી કો ઉસને કહીં ભેજ દિયા વો ચલી ગઈ ફિર किसी तरीके से मतलब जबरदस्ती उसने मतलब हम छुट छुटा के वहाँ से बाहर निकले आ गए तो उसने फोन किया मैंने फोन पे उसको कहा मैंने कहा सर आपने ठीक नहीं किया बहुत बड़े हो
તો આખરે કોના નિવેદનમાં સત્યતા? જોકે પોલીસ તપાસ પણ ચાલી રહી છે. 5 દિવસના રિમાન્ડ પર છે આ મહિલા અને શા માટે આ રીતે સાંસદોને અને નેતાઓને ટાર્ગેટ બનાવતી હતી તે અંગે પૂછપરછ પણ ચાલી રહી છે. પરંતુ આ તમામ ઘટનાક્રમની વચ્ચે આપણે પણ ચર્ચા કરી રહ્યા છે કે શા માટે સાંસદો અથવા તો નેતાઓ શિકાર બને છે આ પ્રકારની મહિલાઓના. આ અંગે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે રૂઝાન ખંભાતા જોડાયા છે, સામાજિક કાર્યકર્તા. રૂઝાન, આપનું સ્વાગત છે. ફૈઝલ બકીલી, વરિષ્ઠ પત્રકાર, આપણી સાથે જોડાયા છે સુરતથી. ફૈઝલભાઈ, આપનું પણ સ્વાગત છે. અકુ શ્રીવાસ્તવ, એડિટર નવોદય ટાઈમ્સ, દિલ્હીથી આપની સાથે જોડાયા છે. શ્રીવાસ્તવજી, આપકા ભી સ્વાગત હૈ. શ્રીવાસ્તવજી, હાલાંકિ આપ દિલ્હી સે હૈ, આપસે પૂછના ચાહેંગે, એસે કેસીસ કૈસે બહાર આતે હૈ, ક્યું એસી મહિલાએ હૈ સાંસદો કો યા ફિર નેતાઓ કો ટાર્ગેટ કરતી હૈ ઇસ તરહ સે? બહુત સામાન્ય સી બાત હૈ, એસે કેસ ઇસલીએ સામને આતે હૈ ક્યોંકિ जब उनको लगता है कि सांसद या कोई नेता या बड़ा अफसर जो बहुत प्रभावशाली होता है और दिल्ली ऐसी बड़ी जगह में जब आता है, बड़े समुद्र में जब आता है, तो वो यहाँ के दांव पेच बहुत छोटी जगह जब आता है तो यहाँ के दांव पेच उतने नहीं होते हैं. जबकि जो यहाँ जो दांव पेच करने वाले खिलाड़ी होते हैं वो सब जानते हैं. तो ये जो शौक है किसी महिला के साथ का, महिलाओं का जो जो जिन महिलाओं जैसे आरोप लगाया है, तो वो आकर्षण विपरीत जो सेक्स का जो आकर्षण होता है वो सबको लगता है और लग जाने की संभावना होती है. सबको लगता नहीं, लग जाने की संभावना होती है. और इसी संभावना में हमारे केसी पटेल जी फंस गए. उन्होंने गलतियां कई की हैं, ऐसा नहीं कि उन्होंने गलतियां नहीं की. क्या जरूरत थी उन्होंने जो है एक गेस्ट हाउस के लिए अपने लेटर हेड पर उन महिला को के लिए चिट्ठी लिखी? क्या जरूरत थी कि और ज्यादा करीब बनने की कोशिश की? क्या जरूरत थी कि वो गाजियाबाद उसके घर चले गए? तो अब उनको इस ट्रैप को समझना चाहिए कि जब सोशल मीडिया और जासूसी के तथाकथित यंत्र जितने सर्वत्र उपलब्ध हैं, तो ऐसे में जाकर के वो वहां क्यों कैमरे में फंस गए? और जब छोटी छोटी चीजें लोगों को बताई जाती हैं कि आप कैमरा जहां पे भी जा रहे हैं, अगर बहुत वैसा ही था तो आप मतलब उतने सतर्क होते, श्रीमान जी होते, सतर्क भी निकले. और ये जो अब तक की जो हालत समझ में आ रही है, जो तथाकथित वकील हैं या जो तथाकथित महिला हैं, ये बहुत तेज हैं अपने आप में. हाँ, क्योंकि उसने निवेदन भी दिया है कि मैंने एक वीडियो भी रखा है ताकि आगे जाके अगर मुझे भी ट्रैक किया जाए तो मैं ये वीडियो दिखा सकूं. श्रीवास्तव जी, देखिए ऐसा है, ये निवेदन नहीं है, ये षड्यंत्र है. अच्छा. और षड्यंत्र और निवेदन में बहुत अंतर होता है जी. तो उन्होंने जो षड्यंत्र किया वो बहुत सोच समझ के किया. आप फंसने को तैयार हैं या फंसाने को तैयार हैं? और ऐसे में आप अंत में करते क्या? अगर आप या तो फिर अगर जो बहुत ही खराब परिस्थिति में पाए जाते हैं तो आप कहते कि साहब इन्होंने शादी का झांसा दिया था, या आपत्तिजनक स्थिति में और ज्यादा पाए जाते तो कहा जाता है कि इन्होंने साहब हमसे बहुत बड़े बड़े वायदे किए थे, वायदे में हमें फंसा लिया. महिला बहुत चालाक है, उसने अपने तरीके से पूरी कोशिश की. लेकिन मेरा मानना यह है कि समाज में सब कुछ संभव है, लेकिन आपको खासतौर से अगर आप सांसद हैं, बड़े अफसर हैं, दुनिया जिन्होंने देखी है, देखी जानी है, या लोग उनको ये समझते हैं कि बहुत समझदार होंगे, तो उतनी समझदारी की अपेक्षा इनसे की जाती थी. लेकिन ये समझदारी, हाँ, वो समझदारी नहीं दिखा पाए हैं. रुझान भी हमारे साथ है जी. समझदारी सांसद बतावानी हती. श्रीवास्तव जी पण जे रीते कही रहा छे कि ए एमा ज ए फसाई गया छे. मैं हिंदी में बोलूंगी क्योंकि आई वॉन्ट दैट दिल्ली सर टू लिसन. ओके ओके सर जी, आपने बहुत अच्छी तरह सब बताया. मैं बहुत खुश हूँ कि वो एक ट्रैप है. ठीक है, सही. हनी ट्रैप का मतलब अगर हमारे दर्शकों के लिए डेफिनेशन दे दू कि हनी ट्रैप नॉर्मली स्पाई लॉक करते हैं या इंटेलिजेंस सर्विस करती है ताकि कोई नॉलेज जिस तरह के वरिष्ठ नेता टाइप आदमी हो या जो जिससे हमें इंफॉर्मेशन निकालनी हो तो लड़की भेजते हो और लड़की उसको वो करके फुसला के या जो आप बोल रहे हो सेक्स करके जो भी सब करके वो उससे सब इंफॉर्मेशन निकालती है. ठीक है, अब मान लो ये लड़की है, उसकी गैंग में सब अपनी जगह सही है और या ये जो सर एकदम दूधे नाइले है वो भी अपनी जगह सही है. लेकिन सर मुझे, और सब लड़की ऐसा करती है तो दूसरों को संभलना चाहिए. आप जो बोले छोटे गांव से आए हैं ना फिर बड़े चकाचांद आ गए, ये भी सही है. लेकिन आदमी का अगर हमें भगवान ने ह्यूमन बीइंग बनाया है तो खुद की जो मॉरल होती है कि वो कहा गई कि बस इसी तरह सब बाजू, सॉरी मैं स्लैंग मारूंगी, लेकिन इसी तरह सब बाजू मुंह मारने निकल गए, किसी ने बोला तो भाई तैयार हो गए. मेरा पॉइंट अभी वो है,
लड़की तो ठीक है अपनी जगह है, जो सत्य निकलेगा और वो आएगा, लेकिन एज ए ह्यूमन बीइंग अगर वो आदमी है, उनकी फैमिली भी होगी, उनकी तो रिस्पॉन्सिबिलिटी है ना कि किसी ने उंगली दी तो पूरी हाथ और गला पकड़ लिया और फिर बच्चे जैसे बातें कर रहे हैं कि मेरे को पीला आया ना, ये किया ना वो किया। इतने मुद्दे तो उसमें होने चाहिए, जो एमएलए इतने बड़े वो इतने सीनियर आदमी संसद है तो इतनी तो बुद्धि उसमें होनी चाहिए ना। मेरा अभी पॉइंट वो है सर। हाँ जी जी श्रीवास्तव जी बिल्कुल सही कह रहे हैं आप, बिल्कुल सही कह रहे हैं आप। एक नैतिकता जो होती है, जो सबसे बड़ी जरूरत होती है, वो उनमें उन्होंने नहीं दिखाई। मैंने कहा ना वो आते ही उसमें फंस गए, उस माहौल में, उस चीजों में। लेकिन ये तो इनकी तरफ से तो गलती कई तरफ है। आप इतने बड़े सांसद हैं, इतनी बड़ी पार्टी के सांसद हैं, पार्टी को आज उनकी वजह से कितना नुकसान झेलना पड़ रहा है, जवाब देने पड़ रहे हैं, और उसको उस सबको भी छोड़ दीजिए। आपका परिवार तो है, आपका समाज तो है, आपका गुजराती समाज तो है, उनको ये लगा कि दिल्ली में जो मर्जी में आएगा कर लेंगे, वो कोई देखने वाला नहीं है। ये बहुत बड़ी गलतफहमी है। आज हर जगह हालत ये है कि इसको आपको अपनी नैतिकता तो रखनी ही रखनी होगी, ये तो सर्वोच्च प्राथमिकता है। अगर इस तरीके से होने लगे तब अच्छा नहीं है, उनके पास समाज के लिए भी अच्छा नहीं है। जी जी फैजल भाई, वलसाड सूरत घणो नजीक नजीक छे, શું અપડેટ ત્યાંથી મળી રહ્યું છે આપને? જી જી સંધ્યા, સંધ્યાજી દુઃખ સાથે મારું વતન જ સાંસદ કેસી પટેલના વિસ્તારનું છે, એટલે મારા વિસ્તારના જ સાંસદ છે, પણ એક વધારાની ઓળખ તમને ઉમેરી દઉં કે સાંસદ આ પહેલી વખતે બન્યા છે, ભૂતકાળમાં ગુજરાત રાજ્યના મંત્રી પણ રહી ચૂક્યા છે, એટલે કોઈ નવા કે પહેલી વખતે ચૂંટાયા અને ચકાજોન પહેલી વખતે ગાંધીનગર રહી ચૂક્યા છે, એટલે પહેલી વખત નથી, એમની વહુ ઉષાબેન પટેલ ગુજરાત વિધાનસભામાં દંડક રહી ચૂક્યા છે, એટલે આખો પરિવાર જ રાજકારણ સાથે સંકળાયેલો છે, એટલે આ રાજકારણ માટે નવા છે અને ફસાઈ ગયા એ બહુ જરા વધારે પડતું છે, તો દાળમાં સારું છે તો પછી એનો મતલબ એવું થયો કે આખી વાત છે કેસી પટેલ વિરુદ્ધમાં વલસાડના પણ કેટલાક સ્થાનિક અખબાર દાળના કારું કે એ હજી તપાસનો વિષય છે, પણ જે વાત અકુ શ્રીવાસ્તવની વાત સાથે આપણે સંમત થવાય કે આ ચકાજોનમાં પણ આ જે સ્ત્રીની વાત છે હની ટ્રેપ, રુઝાનબેન જે કહ્યા છે હની ટ્રેપ ઇટ ઇઝ અ સાધન, એ ટૂલ છે, સાધ્ય તો કંઈક બીજું છે, જો આ મહિલાનું સાધન એમે જે રીતે કેશી પટેલને ફસાવ્યા છે એમાં ફસાયા છે, પણ એનું સાધ્ય હતું પૈસા પડાવવાનું, હની ટ્રેપ આ કોઈ નવું નથી, રાજાઓની વખતે પણ હતું, ત્યારે કેટલીક માહિતી કરાવવાની હતી, ક્યારેક તો હની ટ્રેપના કારણે બીજાના મોત માટે પણ કેટલાક જે શોખીનો માટે આ સ્ત્રીને મોકલીને એને મોતને ઘાટ ઉતારવાના બનાવો મેં રાજવી સમયમાં આપણે જોયા છે, ઇતિહાસ એનો ગવાહ છે, આ કોઈ પ્રકારે નવું નથી, સાધન એનું એ જ છે, એનું સાધ્ય બદલાતું રહ્યું છે, અત્યારે પૈસા પડાવવાનું, ક્યારેક માહિતી કરાવવાનું હતું, એટલે કેશી પટેલનો કુંડાળામાં ક્યાંક ને ક્યાંક પગ પડી ગયો હોય એવું શંકા છે, ગઈકાલે એમના જે ખુલાસાઓ હતા એમાં પણ વધારે એમણે જવાબો આપ્યા છે, એની સામે વધારે 10-15 પ્રશ્નો ઉભા થયા છે, જી એક્ઝેક્ટલી જી જી સ્ટેટમેન્ટ કેશી પટેલનો હતો એની સામે સવાલો પણ એટલા જ ઉભા થઈ રહ્યા છે, તો શું હવે હવે જે જે તહેકીકાત છે જે તપાસ છે તેના દાયરામાં કોણ આવે છે, ફક્ત મહિલા જ આવે છે કે કેસી પટેલ પણ આવે છે? રુઝાન, આનો જવાબ આપની પાસેથી લઈશું, આપણે અત્યારે રોકાવું પડશે એક નાનકડા બ્રેક માટે। उनके घर पे वहां उन्होंने जबरदस्ती रेप किया, मारी घरे आई ने सुप्रीम कोर्ट ने ओके तुम्हारे का जमीन ना काम का जाए तो मैंने कहो बस दे दे संभाल रेप हुआ है मेरा पर हर घर में अब एक नया अभ्यास, बिस्कुट की दुनिया में एक नया एहसास, मैदा धीरे धीरे हमारे पेट में तथा कोलेस्ट्रॉल व ट्रांसफैट हमारे हृदय की धमनियों में जमा हो जाता है और हम हार्ट अटैक, ब्लड प्रेशर और पैरालिसिस जैसी जानलेवा बीमारियों के शिकार हो जाते हैं। अतः पतंजलि ने तैयार किए हैं मैदा कोलेस्ट्रॉल व ट्रांसफैट रहित डाइजेस्टिव बिस्किट, दूध बिस्किट, मैरी बिस्किट, नटखट बिस्किट, नमकीन बिस्किट, नारियल बिस्किट और बटर कुकीज व अन्य बिस्किट्स। तम नहीं सर्वोत्तम मांगो, दोंगा वाटर टेक्निक टपक अने फुवारा सिंचाई पद्धति, सरकारी सब्सिडी नो लाभ मेळवो, दोंगा वाटर टेक्निक टपक अने फुवारा सिंचाई पद्धति। फाल्कन पंप्स एसएस टेक्नोलॉजी ना जन्मदाता अने आपनी प्रगति ना साथी, घरगथ्थु औद्योगिक अने कृषि क्षेत्र माटे सौथी वधु वीज बचत करता पंप्स दी विशाल श्रेणी, સાર સંભાળનો કોઈ ખર્ચ નહીં અને સર્વિસ હંમેશા ઉપલબ્ધ, ફાલ્કન પમ્પ્સ બસ ચાલતા જ રહે।
શું તમે નવું મકાન બનાવવા કે રિનોવેટ કરવા માંગો છો? તો વાપરો રેડવોપ ટાઇલ એડેસિવ, રેડવોપ ઇપોક્સી ટાઇલ ગ્રાઉટ, રેડવોપ વોલ પુટ્ટી. રેડવોપ વગર બાંધકામ અધૂરું. જબ સાથ હો એકોલાઇટ તો હર રાસ્તા બન જાતા હૈ આસાન ઔર હર મંઝિલ કરીબ. સ્ટાઇલિશ, કમ્ફર્ટેબલ એન્ડ લોંગ લાસ્ટિંગ. એકોલાઇટ, મજબૂત કદમો પર મજબૂત સાથ. એક મહાશક્તિશાળી આવતીકાલ માટે ઘડી એક નવા સ્વરૂપમાં. તારી બહેન માટે કોઈ છોકરો જો, ફ્રેન્ડ્સ અને ફેમિલી માં જોશો તો આંગળીના વેડા જેટલા જ દેખાશે. તમારી જોવાની રીત બદલો, લાખો દેખાશે. gujaratimatrimony.com પર લોગ ઓન કરો અને લાખોમાં એક પસંદ કરો. મોમાઈ આઈસ્ક્રીમ 100% બોથ ફેટ માંથી બનેલ. ટેસ્ટ ઓફ હેપીનેસ, મોમાઈ આઈસ્ક્રીમ. ખૂબ તીખું હશે, નિશ્ચિંત થઈને ખાઓ. કારણ કે એમાં છે શ્રી ગણેશ કાશ્મીરી મરચું, જે વાનગીને આપે છે એકદમ કુદરતી લાલ રંગ તેમજ પ્રમાણસરની તીખાશ. શ્રી ગણેશ કાશ્મીરી. સાંગી સિમેન્ટ ઓફિશિયલ પાર્ટનર ગુજરાત લાયન્સ. ન્યૂઝ હેડલાઇન્સ ના પ્રાયોજક છે રૂપમંત્ર ફેસ ક્રીમ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. હેડલાઇન્સ ના પ્રાયોજક છે રૂપમંત્ર ફેસ ક્રીમ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. ઉનકે ઘર પે વહાનો ને જબરદસ્તી રોક દિયા. મારી ઘરે આવી અને હું સુપ્રીમ કોર્ટ ને ઓકે છું, મારે કઈક જમીન ના કામ થાય જાય મને કેવો બસ દે સંભાળ. બિગ બધા આપનું સ્વાગત છે. અને ષડયંત્રમાં સાંસદ જી હની ટ્રેપમાં ફસાયા છે. જોકે આરોપી તરીકે મહિલાની ધરપકડ પણ થઈ, 5 દિવસના રિમાન્ડ પર તેમને મોકલી આપવામાં આવી છે. અને પોલીસનું કહેવું છે કે ગેંગ સક્રિય છે, જે આ રીતે નેતાઓને ટ્રેપમાં લે છે અને તેમની પાસેથી રૂપિયા પડાવે છે. તો બીજો સવાલ એ થાય છે કે શા માટે નેતાઓ આ રીતે ટ્રેપમાં ફસાઈ જાય છે? રોઝાન, આપની પાસે, કારણ કે પાર્ટી તરફથી પણ હવે કોઈ એક્શન લેવાની જરૂર છે, જો આ રીતે સાંસદના નિવેદનમાંથી જો સવાલ ઉભા થતા હોય તો. હવે અત્યારે જે બધી પોલિટિકલ પાર્ટીઓ રમે છે હંમેશા, કારણ કે અગર એ લોકો એને સસ્પેન્ડ કરશે તો એવું કહેવામાં આવશે કે જો દેટ મીન્સ કે ગુનેગાર છે, એટલે એને સસ્પેન્ડ નથી કરતા, એને બરકરાર રાખ્યો છે. અને અત્યારે જે આપણા જે એમએલએ સાહેબે જે કહ્યું છે કે ભાઈ મને હની ટ્રેપ કર્યું હતું, તો મારે આમ પૂછવું છે કે જે આપણે એમને અત્યારે આટલા લેટ જાગ્યા કે મને હની ટ્રેપ કર્યું હતું, એમને એ વખતે ખબર ના પડી જયારે તમારી એમની પાસે બેને કહ્યું કે આવી રીતે એમના લેટર હાઉસ લેટર પેડ પર ગેસ્ટ હાઉસ ને બધાના પરમિશન ને જે બધી ફેસિલિટીઝો અપાઈ રહી છે, દેટ મીન્સ કે એ પોતે ફસાઈ ગયા. હવે મારે એટલું જ કેવું છે કે ચલો હવે અત્યારે પેલી 5 કરોડ માંગતી હશે, જે બી રીઝન છે, એટલે આ ભાઈ બહાર આવ્યા. પણ મારે એવું કેવું છે કે આ ભાઈ એ છુપાવે છે કેમ, કે ભાઈ હા મેં રિલેશન રાખ્યો હતો, એ કેમ છુપાવવા માંગે છે? દેટ મીન્સ કે એ અર્ધ સત્ય બોલે છે. મારે સમાજની શરમ નડે છે, એ તો ઓબ્વિયસ નડવાની જ છે ને, નડવાની છે. મને અત્યારે હીરો બનવા માંગે છે. મારો અત્યારે ઝઘડો એ પોઈન્ટનો છે કે તપેલી બેન તો ઠીક છે, એને કર્યું ને એ તો એની રીતે
છે, જે સત્ય જે તપાસમાં બધું બહાર આવશે અને જે સત્ય છે બહાર આવશે, આમનું બી સત્ય બહાર નીકળવાનું છે, એમાં કોઈ ડાઉટ નથી. કારણ કે અત્યારે ધીસ ઇઝ નોટ અ વન સાઇડેડ ગેમ, ધીસ ઇઝ અ ટુ સાઇડેડ ગેમ, બંને ઇક્વલી રિસ્પોન્સિબલ છે. મારે આ કેવું છે, આપણે ખાલી અત્યારે પોલીસની તપાસ તો એક તરફ ચાલી રહી છે કે મહિલાને આરોપી બનાવી છે, અને કારણ કે પહેલા મહિલાએ ફરિયાદ નોંધાવી હતી, પછી કેસી પટેલે ફરિયાદ નોંધાવી મહિલા વિરુદ્ધ, તો હવે આ તપાસ કઈ તરફ થવી? સિમ્પલ એઝ ધેટ છે ને, કે બંનેને, બીજી એક વાત કીધું, બહુ સિમ્પલ વાત છે. અગર મહિલા કહે છે કે મારો રેપ થયો છે, બરોબર, તો એફએસએલ માં મૂકો, મેડિકલમાં તરત દૂધ પાણી નીકળવાનું છે. ને એ બી કહી દઉં કે આનાથી, કારણ કે અત્યારે આપણી ટેકનોલોજી બહુ આગળ આવી ગઈ છે, એટલે તરત બધું ખબર પડશે. આમના સેમ્પલ્સ લઈ લો, ડીએનએ સેમ્પલ લઈ લો, નખના સેમ્પલ લઈ લો, વાળના સેમ્પલ લઈ લો, છત્તીસ સલાઈવાના લઈ લો, સિમેન્ટના લઈ લો, છત્તીસ સેમ્પલો લઈ લો, કઈક તો નીકળવાનું છે. પોસિબલ જ નથી ના નીકળે, જે અત્યાર સુધી કોઈ ઇન્વેસ્ટિગેશન મને મળ્યું નથી, આ ખબર નથી પડી કે એ લેવલ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે કે અત્યારે બચ્ચા રમી રહ્યા છે. આમ જોવા જઈએ તો પોલીસ વાળા જે ક્રોસ કમ્પ્લેન્ટો થઈ, લેટ અસ એક્સેપ્ટ કે ધીસ ઇઝ અ ક્રોસ કમ્પ્લેન્ટ, તો એ રમાઈ રહ્યું છે. અને મારે એવી જજમેન્ટ છે કે આ રમાયા પછી થોડા ટાઈમ પછી શું થશે કહી દઉં. કારણ કે અત્યારે જે બીજા મારી પાસે બી એવા ઘણા એક્ઝામ્પલ છે જેમાં મેં જોયું છે, હું હની ટ્રેપ વર્ડ યુઝ નહીં કરું, હું અલગ વર્ડ યુઝ કરીશ. હું એમ કહીશ કે ભાઈ ફસાઈ ગયા, લેડીઝ ની લાલચ થઈ ગઈ, યા પેલી મોહ માયા પાવર, જે પાવર નો નશો ચાલે છે ને, જે એટલે જ કહું છું કે આ લોકો પોલિટિશિયનો પાવર નો નશો બહુ જલ્દી ચડી જાય, અને એ જે પાવર નો નશો છે એના લીધે એમને કહ્યું કે મેરા કોઈ કુછ નહીં બિગાડ સકતા હૈ, એમાં આ પ્રોબ્લેમ આવ્યો છે. એટલે ઇમ્પોર્ટન્ટ શ્રીવાસ્તવજી, હા શ્રીવાસ્તવજી, ક્યુંકિ અબ નેતા હો, સાંસદ હો, કોઈ ભી હો, વીવીઆઈપી હો, હાઈ પ્રોફાઇલ અગર કેસ ઇસકો માના જાય, તો અબ એસે કેસ મેં આગે ક્યા હોગા? ક્યુંકિ મહિલા કો તો આરોપી બના ગયા હૈ, રિમાન્ડ પર હૈ યે મહિલા. देखिए ऐसा है, एक तो मैं मुझे लगता है कि ये टू साइड नहीं बल्कि इसमें पूरी पूरी गलती ज्यादातर मैं जो है सांसद की मानूंगा, क्योंकि सांसद इस तरीके की चीजों में फंसे कहते, और खास तौर से जो सबसे बड़ी चीज होती है नैतिकता, जो मैंने पहले कहा है वो होती है, इसलिए वो अपने पार्ट पे तो पूरी तरह फेल है. रही बात पार्टी की, तो पार्टी को तो इनको तत्काल अगर इनसे मुक्त होना है तो इनको सस्पेंड किया जाना चाहिए और फिर जांच करे, और तय है कि अगले दो साल बाद जब चुनाव होंगे तो इनकी दुकान बढ़ चुकी होगी तब तक, क्योंकि कोई भी नरेंद्र मोदी या अमित शाह ऐसे लोगों को ले करके अपनी बदनामी नहीं कराएंगे, उनकी बदनामी ही सबसे बड़ी चीज है. और ये कैसे भी होंगे, ये घर में कैसे जा सकते, मुझे तो ताज्जुब ये हो रहा है, ये गुजरात में कैसे घूमेंगे, ये कैसे अपने सांसद अपने क्षेत्र में कैसे जाएंगे? ऐसे जब आरोप आप पे लग चुके होते हैं तो आप कहीं के नहीं रहते हैं. हिंदी में एक कहावत है, धोबी का कुत्ता ना घर का ना घाट का, ये ना घर के रहे ना घाट के रहे ना राजनीति के रहे ना उस महिला के रहे. महिला ने किया, बहुली ने किया, नादानी ने किया, षड्यंत्र में किया, हाँ. वो सब चीजें ठीक है, अब तो करेगी, करना चाहिए उसको. अब तक अभी तो एक ही दिन हुआ है, हाँ. इनको तो निकाल बाहर कर देना चाहिए अब तक, क्योंकि मोदी जी में कोई वो नहीं है, दिक्कत नहीं है, तो हाँ. ये अभी क्योंकि बहुत सारी चीजें पॉलिटिक्स में चल रही है, अभी राष्ट्रपति चुनाव होना है तो एकदम से तो निकालेंगे नहीं, लेकिन इनको सस्पेंड जरूर किया जाना चाहिए और वो शायद एक दो दिन में आपको ये खबर मिल जाएगी. जी जी जी, मैं सहमत हूँ कि सस्पेंड होने चाहिए. अब जो हमारे वापस दिल्ली के सर ने जो बताया, सर मेरे को खास बोलना है कि कोई भी पॉलिटिकल पार्टी वो हमेशा विनेबिलिटी क्राइटेरिया देखते हैं. आप गलत समय में मत रहना कि वो निकाल देंगे, नहीं, अगर उसमें विनेबिलिटी क्राइटेरिया होगा तो उसको रखेंगे. दूसरी बात, अगर आप बोल रहे हो कि वो आदमी शर्म आएगी, वो अपने क्षेत्रों में कैसा घूमेगा, अनफॉर्चुनेटली अभी होता क्या है बता दो सर आपको, हमारे गुजरात में तो होता है, आपके दिल्ली में भी होता है मुझे पता है, कि ये जो सब भाई भाई लोग बैठ जाते हैं, भाई भाई यानी जो दूसरे भी सब उनके जो जो बंधु बंधु है वो लोग भी इस सब में मानते हैं कि भाई ये तो चलता है, ये तो हमारा हक बनता है, ये तो पावर है, उसमें क्या हो, कोई लड़की के साथ टाइम पास किया या लड़की हमारे पास आई तो हमने भी उसके साथ किया, उनकी ऐसी माइंडसेट है. इसलिए उनके लिए शर्मजनक बात नहीं जो आपके और मेरे लिए है, क्योंकि हमारे मम्मी की अलग खानदानी है, उनकी तो ये खानदानी है ही नहीं सर, इसलिए उनको कोई शर्म नहीं बोलता. फॉलो नहीं, मुझे लगता है ये इतना आसान नहीं है, चाहे नहीं 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 नहीं, ये इतना आसान नहीं है और ना ही ऐसी पूरी देश की छवि है, ना ही गुजरात की, थोड़ा बहुत गुजरात को मैं भी जानता हूँ, ऐसा नहीं है, लेकिन देखेंगे करने से ज्यादा. एक मिनट सर, वो तिवारी जी थे जो आपको पूरा केस पता है, फिर आखिरी में कोर्ट में डीएनए से प्रूव हुआ कि ये वो उसका बेटा है, तो फिर भी वो तो पार्टी उसने चेंज की और वो फिर बन गया, आ गया दूसरी पॉलिटिकल पार्टी में. इसलिए जो मैं इसलिए वापस बोलती हूँ सर कि आप ये गलत समय में मत रहना. फैजल जी अंत में शू कहो, शू थे हम आ केस पची, नहीं तो पी पड़ी कुवड़ी जैसे शू थे आग पड़ी कु
સંજય, તપાસ પોલીસની હાથમાં ગઈ છે એટલે કે એમાં જે કંઈ થવાનું હશે તે સામે આવશે. મૂળ મુદ્દો એવો છે કે શું કે ડોક્ટર કેસી પટેલ આ મહિલાને ષડયંત્રમાં ફસાયા, એ ષડયંત્ર હતું કે ન હતું? એક મહિલા જયારે સામે આવીને એમ કે છે મારી ઉપર બળાત્કાર થયો છે, એ નાની ઘટના નથી. કોઈ પણ મહિલા હોય, ગમે એટલી ષડયંત્રકારી હોય, પણ પોતાની ઉપર રેપ થયાની વાત જયારે જાહેરમાં આવીને કહેતી હોય એ કઈ ખૂબ નાની વાત નથી. ક્યાંક ને ક્યાંક એમાં કઈક મોટી ઘટનાઓ એના પહેલા લઈ ચૂકી છે. કેસી પટેલે જેટલા જવાબો અત્યાર સુધી મીડિયાની સામે આપ્યા છે એમાં પોતે જ કેટલાક અનુત્તર, કેટલાક વધારે પ્રશ્નો ઉભા કરીને ગયા છે. એટલે આખી વાત આ જેટલી નિવેદનો કેસી પટેલના કે પેલી મહિલાના આવ્યા છે એના પૂરતા સીમિત નથી, પણ પડદે રહી છે કઈ ઓર ઘણી બધી વાતો છે. મૂળ મુદ્દો એવો છે કે જે રુઝાનબેન અને અકુ શ્રીવાસ્તવ જે કહી રહ્યા છે, આ કોઈ પણ એક ઘટનાને આખી સામાન્યકરણ કરી નાખવું બહુ સાચું નથી. કોઈ એક પાર્ટી માટે કે તમામ રાજકારણી માટે, કે જે દિલ્હીમાં રહેતા 542 સાંસદો છે એમાંથી એક જ સાંસદ કેમ સામે આવ્યા? મુદ્દો ઇન્ડિવિજ્યુઅલ નો છે અને ક્યાંક 542 માંથી એક સામે ફસાયા છે કે સામે જઈને કૂદી પડ્યા છે. તપાસનું વિષય છે, તપાસ બાદ દૂધનું દૂધ ને પાણીનું પાણી બહાર આવશે, પરંતુ સવાલ એ છે કે પડી કુંડ વળીને ન રહી જાય.